Good morning, વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉના વિડિયોની અંદર મેન્ડેટરી આવાસ કોષ્ટક એમાં કેસેટ તત્વોની ગોઠવણી કરી તો તેના વિશે આપણે થોડી હજી થોડી વધારે વાત કરીએ એની જે ઉપલબ્ધિ છે તેની અહીંયા વાત કરવાની છે. પણ એક વિસંગતતાને કારણે તમે જોશો કે એમણે જે કંઈક પોતાની ગોઠવણી પણ સાથે બહુ સારી રીતે પૂરવાર થઈ તો તમે જોશો કે મેન્ડેટરી છે કે તત્વોના ગુણધર્મો તેના પરમાણુ આવર્તનીય છે આવર્તનને લીધે છે એવું કીધેલું અને ત્યાં આગળ ગોઠવણી કરેલી તો તમે જોશો કે મેં તમને શરૂઆતમાં વાત કરેલી વિડીયોની અંદર કે એના ચડતા પરમાણીય દળમાં ગોઠવણમાં આવે છે પરંતુ એક વિસંગતતા એવી જોવા મળી કે આવા પ્રશ્નને ધ્યાન પર લેતા એમણે જોયું કે વધુ પરમાણીય દળ ધરાવતા તત્વોને થોડા પરમાણીય દળ કરતાં આગળ પહેલા મૂકેલું હતું. એનો ક્રમ ઉલટાવાથી તમે જોશો કે એના ગુણધર્મો ધરાવતા તત્વો એકી સાથે ગોઠવી શકાય. તો અહીંયા તમે જોશો કે ઓછા પરમાણુ દળ ધરાવતાને વધારે પરમાણુ દળ કરતા આગળ મૂકવામાં આવ્યું હતું. એનું ઉદાહરણ તમે અંદર કોષ્ટકમાં જોશો તમારા બુકની અંદર તો કોબાલ્ટ 58.9 છે અને નિકલ 58.7 છે. એમ જોવા જાવ તો પરમાણુ દળને ચડતા ક્રમમાં ગોઠવવા જોઈએ તો આપણે કોબાલ્ટને નિકલની પાછળ મૂકવામાં આવી શકે. પણ અહીંયા તમે જોયું કે કોબાલ્ટને નિકલની આગળ મૂકેલું હતું એવું તમને તમારા આવાસ કોષ્ટકની અંદર મેન્ડેટરીના આવાસ કોષ્ટકમાં દેખાશે. અને ક્રમ ઉઠાવાય તમે જુઓ કે આ આગળ આવી ગયા છે અને વધારાનો પાછળના સાથે ગુણધર્મો પણ ગોઠવાય છે. તો એમણે જોયું તો એમણે એક સમયે એમણે ખાસ એ પણ ધ્યાન રાખ્યું કે એમના સમયે જે કંઈ તત્વોનો ગોઠવા મતલબમાં પરમાણ્ય દળ માટે એમણે જગ્યા ખાલી રાખી. એમને ચોક્કસ નિગર રાખી કહેતા હતા કે હજી સુધી બીજા ઘણા તત્વો શોધાવાના બાકી છે, શોધાયા નથી અને ભવિષ્યમાં એ શોધાશે. એમના માટે એમણે સ્થાન ખાલી રાખેલું અને એમણે એમના નામની પણ તમે જો કે ભવિષ્યવાણી કરેલી. અને એમણે શું કર્યું કે એમના જે કે સમૂહના આગળ ધારો કે કોઈ ખાન ખાલી છે તો એમાં આગળનો જે કે તત્વો હોય એ તત્વનું નામના આધારે તમે જુઓ કે એમણે સંસ્કૃત શબ્દ એકા પૂર્વક લગાડીને એમનું નામ આપ્યું. એઝ ફોર એક્ઝામ્પલ તમે જોશો કે સ્કેન્ડિયમ તત્વ પાછળથી શોધાયું પણ એ પહેલાં એમણે એકા બોરન એમણે નામ એનું આપ્યું અને તે આધારે એમણે જગ્યા ખાલી રાખેલી કે એના પછીનો આ તત્વ એના પછી મળવાનો જ છે ભવિષ્યની અંદર. ખૂબ એમણે નિર્ણયતાપૂર્વક એ વાત કરેલી તો એ સ્થાન ખાલી રાખેલું એ એની પોતાની ઉપલબ્ધિ છે કે એમને એટલો ખ્યાલ હતો કે એના પછી તત્વ જે શોધવાનો બાકી છે અને આ જગ્યા પર જ એ આવશે, આ સમૂહમાં જ આવશે. એમણે ખૂબ સરસ એમના સમયે વાત કરી એટલે એમને તમે જુઓ કે એમની પ્રશંસા ખૂબ થયેલી. એ તમને હું પાછો ફરીથી આ વિડીયોમાં કહું છું અને ખૂબ મહત્ત્વના એમણે પાસા રજૂ કરેલા મેં આવા કોષ્ટક બનાવવામાં. એટલે આજે મેન્ડેલિફને આપણે રહસ્યપણે રસાયણશાસ્ત્રી બધા જ એમના વખાણ કરતા અને એમને યાદ કરવા પડે કે આ મેન્ડેલિફે ખૂબ સરસ કામ કર્યું. બીજું જો ગેલિયમ એ પાછળથી શોધાયું તો એના આવા કોષ્ટકમાં તમે જોશો, સોરી મેન્ડેલિફમાં કહેવા એલ્યુમિનિયમની આગળ તમે જો કે આ ગેલિયમ શોધાયું એની આગળ એલ્યુમિનિયમ તત્વ હતું તો એને એકા એલ્યુમિનિયમ તરીકે ઓળખીશું. જર્મેનિયમ જે જગ્યા ખાલી છે એના આગળના તત્વ તમે જોશો તો સિલિકોન હશે તો એમણે એકા સિલિકોન એમણે નામ આપ્યું. અને એ પ્રમાણે તમે જોયું કે ભવિષ્યની અંદર આ તત્વો પાછળથી શોધાયા કયા કયા તો સેલિયમ, ગેલિયમ અને જર્મેનિયમ. બીજું એક ઉદાહરણ ફક્ત ગેલિયમ પૂરતું આપણે જોયાનું પણ કહી શકાય પણ આપણે અહીંયા જે ગુણધર્મની વાત કરીએ તો બંનેના ગુણધર્મ આપણે ચેક કરી જોઈએ તો બંનેના ગુણધર્મ સમાન આપણે તમે જોઈએ પરમાણુ દળ જે તમે જે 68 તો ગેલિયમ એના પછી શોધાય તો 69.7. ઓક્સાઇડ નોન સુપર તમે જોશો તો E2O3 તો અહીંયા તમારું ઈની જગ્યાએ તમે ગેલિયમ શોધાય એ લખી દઉં તો Ga2O7. Ga2O7 અને ECl3માં તમે જોશો તો GaCl3 ક્લોરાઇડનું શોધો એ પણ જોયું કે આપણે ઉપર મેં તમને આટલા વિડીયોમાં સમજાવ્યું. તો તમે જોયું કે આ એના ગુણધર્મ એને આપણે વાત કરી શકીએ એલ્યુમિનિયમ ગુણધર્મ એના પરમાણુ દળને અહીંયા ગેલિયમ 69.7 પાછળથી શોધાયું એ તમે જોશો કે આ રીતે ગેલિયમ અને જર્મેનિયમ એટલે એકા બોરન અને એકા સિલિકોન એટલે બોરન સિલિકોન એટલે બોરન સ્કેન્ડિયમ અને સિલિકોન જર્મેનિયમમાં આપણે ચર્ચા કરી શકીએ. તો આ પ્રમાણે બીજું કે એની ઉપલબ્ધિ આપણે બની શકીએ. સાથે બીજું એમણે તમે જુઓ કે નિષ્ક્રિય વાયુ
તે સમયે એમણે શોધેલા પણ ગોઠવણ હતા, પણ તમે જો કે એમણે એવી રીતે ગોઠવણી કરી કે નિષ્ક્રિય વાયુ જે પાછળથી શોધાયા તો એને હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન એ આખા એક જ સમૂહની અંદર આવી ગયા કે જે ખૂબ નિષ્ક્રિય તમને વાતાવરણમાંથી મળી આવે છે. અને આખો એક સમૂહ બી આખા આવા કોષ્ટકને ડિસ્ટર્બ કર્યા વગર આખો એક સમૂહ જેની અંદર તમે જોશો કે આવા કોષ્ટકમાં ગોઠવાઈ ગયેલો છે કે જે નિષ્ક્રિય વાયુના સમૂહ તરીકે આપણે એને ઓળખીએ એમ કહી શકાય. તો આ પણ એક ખૂબ સારી બાબત હતી અને આ જે વૈજ્ઞાનિકની આપણે પ્રશંસા કરીએ એટલી ઓછી છે. એમના સમયે જે કંઈ એમને વાત કરી ઉપલબ્ધિની આપણે ચર્ચા કરેલા છે એટલે આખા વિશ્વના રસાયણશાસ્ત્રીઓએ નોંધ લીધેલી કે આ વૈજ્ઞાનિકે કે જે રશિયન હતા અને તેમણે પણ ખૂબ સરસ કામ કરેલું એમ કહી શકાય. તો આ રીતે તમે જોશો કે એક નવા સમૂહની પણ એમણે શોધ કરેલી એમ કહી શકાય. જે નિષ્ક્રિય વાયુનો સમૂહ છે એ પણ તમે જો કે મેન્ડેલિયે શોધ કરેલી એમ કહી શકાય. તો હવે પછીના વિડીયોમાં તમને ઈશ્વરભાઈ થોડીક નવી વાત કરશે અને ત્યાર પછી હું એક છેલ્લે એક વિડીયો તમારી સમક્ષ લઈને આવીશ. ઓકે, થેન્ક્સ.